મહત્વની ખબર સામે આવી રહી છે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 810 કેસ નોંધાયા છે જી હા 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા છે આજે ગુજરાતમાં 586 લોકોએ કોરોનાને માત આપી છે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મૃત્યુ થયા સુરતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે સુરતમાં દિન પ્રતિદિન કોરોના કેસના આંકડાઓ વધી રહ્યા છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં 165 નવા કેસ નોંધાયા છે સતત કેસ વધી રહ્યા છે અમારી સાથે વધારે વિગતો લઈને જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ હિતલ આજે જે 24 કલાકમાં આંકડાઓ સામે આવ્યા 810 કેસ નોંધાયા છે સતત કેસ વધી રહ્યા છે ચિંતાનો વિષય જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ રાજકીય પ્રચાર પ્રસાર થયો અને બે બાક રીતે લોકો બહાર ફરી રહ્યા છે તેનું પરિણામ હવે સીધી રીતે સામે આવી રહ્યું છે 810 કેસ આજે કોરોનાના નવા નોંધાયા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોની જે નિષ્કાળજી બેકાળજી રહી છે એનું પરિણામ હવે આ કોરોનાના આંકડામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી રીતે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 217 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 163 કેસ નોંધાયા છે જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં 95 કેસ અને રાજકોટ કોર્પોરેશનમાં 61 કેસ એટલે ક્યાંક ને ક્યાંક આ મહાનગરપાલિકાઓ જે મહત્વની છે ત્યાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એ ચિંતાજનક છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે શરૂઆતના સમયમાં કોરોનામાં જાગૃતિ રાખી હતી એટલે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ આવ્યો હતો હવે ફરી પાછો માર્ચ મહિનો આવ્યો છે ચોક્કસ એવું કહી શકાય કે એક વર્ષ પહેલા જે સ્થિતિ બિલકુલ શરૂઆત થઈ હતી એ સ્થિતિનું પુનઃ ગુજરાતમાં નિર્માણ થઈ રહ્યું છે અને કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જી બિલકુલ હિતલ આભાર આપનો વડોદરામાં કોરોના વાયરસના જે કેસ નોંધાયા છે આજે 24 કલાકમાં આંકડા સામે આવ્યા 170 કેસ વડોદરામાં નોંધાયા ગુજરાતમાં 810 કેસ નોંધાયા છે ગોંડલથી આજે પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી રવાના કરવામાં આવી હતી ઇતિહાસમાં પ્રથમ વખત ગોંડલથી બિહાર ટ્રેનમાં ડુંગળી મોકલવામાં આવી 21 બોગીઓમાં અંદાજે 1000 ટન ડુંગળીનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો ત્યારે આ ગોંડલના ઇતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે ટ્રેન મારફતે ડુંગળી મોકલવામાં આવી સિંગતેલના ભાવમાં ધરખમ ભાવ વધારાથી મધ્યમ વર્ગને લોકોની કમર તૂટી ગઈ છે પરંતુ હવે ફરસાણના વેપારીઓમાં પણ ભાવ વધારો સામે આવતા રોષ જોવા મળ્યો છે એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો આ સાથે ડબ્બાના ભાવ 2500 રૂપિયાને પાર પહોંચી ગયા હજુ પણ ભાવ વધારો થવાથી સિંગતેલના ભાવ 3000 પહોંચી જાય તેવી શક્યતા છે જેમાં વેપારીઓ આતોતિંગ ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અત્યારે વેપારમાં 30-40% ટકો પડ્યો છે ઓછામાં ઓછું અત્યારે તેલની બજાર છે કપાસિયાની 2100 રૂપિયા જેવું છે આજના અમારે 1-1.5 ડબ્બો જેવું તેલ દોરી જોઈ છે પણ અત્યારે તો શું રહ્યું પહેલાં અમારે 2 ડબ્બા જોતું તેના બદલે ઘણું ઘટી ગયું ને બધા બધા નમકીનવાળાને બધા માણસો વેપારી બધા ભેરા થાય જો કલેક્ટરને કહી કે આનો કંઈક નિર્ણય લ્યો તેલનું શું રીતે કેવી રીતે બાટલાના ભાવ આટલા થઈ ગયા 1500 રૂપિયા તેલના 2100 રૂપિયા થઈ ગયા અત્યારે ફરસાણની બજાર જો હમણાં અત્યારે ઓછામાં ઓછી છે ને 350 રૂપિયા હોવું જોઈએ 350 કરીને એટલે હાવ નવ રોજ બેસવાના અત્યારે 240 રૂપિયા ફરસાણના છે પણ જો પછી હાવ બહુ તેલના ભાવ વધે તો પછી તો હાવ ખોટ ખાઈને તો ધંધો કોઈ ન કરે વેપારી પછી તો વધારવા પડે